ગુડ મોર્નિંગ સાયન્સ. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત માં સબ્જેક્ટ 10.2 માં દાખલા નંબર 1 જોઈશું. મિત્રો, આકૃતિમાં રકમ તમે જોઈ શકો છો કે બિંદુ Q માંથી દોરેલ વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી છે અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો આપણે વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. પરિવાર મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે બિંદુ ક્યુ એ વર્તુળની બહારનું બિંદુ છે. એમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ છે 24 સેન્ટીમીટર અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર આપ્યું છે 25 સેન્ટીમીટર. તો આપણે શોધવાની છે વર્તુળની ત્રિજ્યા. તો મિત્રો, અહીંયા 4 ઓપ્શન આપ્યા છે. એમાં 7 સેમી, બીમાં 12 સેમી, સીમાં 15 સેમી અને ડીમાં 24.5 સેમી. તો મિત્રો, આ રકમ જે તમે ચોપડીમાં જોઈ એની આકૃતિ આ રીતની થશે. તો મિત્રો, આ આકૃતિમાં ખાસ ધ્યાન રાખજો, આ આકૃતિ વર્તુળ દોર્યું. સૌ પ્રથમ વર્તુળની બહારનું બિંદુ લીધું ક્યુ, વર્તુળની બહારનું બિંદુ આ એક વર્તુળ દોરવાનું, વર્તુળની બહારનું બિંદુ છે ક્યુ, ક્યુમાંથી એક સ્પર્શક દોરવાનો છે જે વર્તુળનું બિંદુ પીમાં સ્પર્શે છે અને આ વર્તુળના કેન્દ્ર ઓ થી વર્તુળની બહારના બિંદુ ક્યુ વચ્ચેનું અંતર આપ્યું છે આપણને 25 સેન્ટીમીટર અને સ્પર્શકની લંબાઈ એટલે અહીંયા સ્પર્શક કયો થશે, આ આકૃતિમાં સ્પર્શક થશે પીક્યુ, માટે પીક્યુની લંબાઈ આપી છે 24 સેન્ટીમીટર. હવે મિત્રો, કાટકોણ ત્રિકોણ આકૃતિમાં તમે ધ્યાનથી જોઈ શકો છો કે કાટકોણ ત્રિકોણ ઓ પી ક્યુમાં કયો કાટકોણ ત્રિકોણ છે મિત્રો, ઓ પી ક્યુમાં કર્ણ કયો થશે, તો ઓપી. કર્ણ કયો થશે મિત્રો, અહીંયા આગળ કર્ણ થશે ઓક્યુ એટલે કે ઓક્યુ સ્ક્વેર. કર્ણ કયો થશે મિત્રો, ઓક્યુ એટલે કે ઓક્યુ સ્ક્વેર. અહીંયા ઓક્યુ કરવું પડશે, ઓક્યુ સ્ક્વેર બરાબર ઓપી સ્ક્વેર વત્તા પીક્યુ સ્ક્વેર. અહીંયા આવશે પી બિંદુ એટલે કે ઓપી સ્ક્વેર વત્તા પીક્યુ સ્ક્વેર. હવે તમે જોઈ શકો છો મિત્રો, ઓક્યુ નું માપ કેટલું છે, 25. ઓક્યુનું માપ છે 25 એટલે 25નો વર્ગ થશે 625. ઓક્યુનું માપ છે, ઓપીનું માપ છે મિત્રો આર એટલે કે આર સ્ક્વેર અને પીક્યુનું માપ છે, પીક્યુનું માપ છે 24 એટલે કે 24નો સ્ક્વેર. 24નો વર્ગ થશે 576. આ 576 ને આપણે ડાબી બાજુમાં 625 છે એમાંથી બાદ કરીશું. 625માંથી 576 બાદ થાય એટલે કે આર સ્ક્વેર ની કિંમત આવશે 49. 625માંથી 576 બાદ કરીએ તો આર સ્ક્વેર ની કિંમત કેટલી આવશે મિત્રો, 49. આર સ્ક્વેર નું વર્ગમૂળ થશે આર, તો 49નું વર્ગમૂળ કેટલું આવશે, 7. એટલે આ રીતે આપણને જવાબ મળશે 7 સેન્ટીમીટર. સબ કેટલું મળશે મિત્રો, 7 સેન્ટીમીટર. 7 સેન્ટીમીટર આપણે જોઈ શકીએ છીએ, આપણને ઓપ્શન એની અંદર જવાબ આપેલો છે. ઓપ્શન એ આપણને જવાબ તરીકે મળશે. હવે મિત્રો, આપણે દાખલા નંબર બીજો જોઈએ. તો દાખલા નંબર બે ની અંદર તમે જોઈ શકો છો કે આકૃતિ દોરીને આપેલી છે. આપણને આકૃતિ પરીક્ષામાં દોરીને આપી હોય પ્રશ્નપત્રની અંદર એટલે આકૃતિ 10.11 એટલે કે આ આકૃતિમાં આપણે જોવાનું છે. આ આકૃતિમાં મિત્રો તમે જોઈ શકો છો કે TP અને TQ એ બંને ઓ કેન્દ્રવાળા વર્તુળના ખૂણો POQ 110 બને એવા સ્પર્શક છે. ખૂણો POQ એટલે ઓ વર્તુળનું કેન્દ્ર છે, તો આ P અને Q બંને સ્પર્શ બિંદુ છે. T વર્તુળની બહારનું બિંદુ છે, એમાંથી બે સ્પર્શક દોર્યા છે TP અને TQ અને આ બંને સ્પર્શ બિંદુને કેન્દ્ર સાથે જોડીએ તો ખૂણો બને છે POQ, એનું માપ છે 110 અંશ. અને હવે આપણે શોધવાનું છે ખૂણા PTQ નું માપ. કયા ખૂણાનું માપ શોધવાનું છે મિત્રો, ખૂણા PTQ નું માપ આપણે શોધવાનું છે. ખૂણો PTQ એટલે કે આ ખૂણો આપણે શોધવાનો છે. તો ખૂણો PTQ શોધવા માટે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ 4 ઓપ્શન આપ્યા છે. એનું માપ છે 60 અંશ, બીનું માપ છે 70 અંશ, સીનું માપ છે 80 અંશ અને ડીનું માપ છે 90 અંશ. એટલે મિત્રો,
આની ગણતરીમાં તમે જોઈ શકો છો કે આ પી ઓ ક્યુ ખૂણો અને પી ટી ક્યુ ખૂણો, એમાં આ પી સ્પર્શ બિંદુ છે, સ્પર્શ બિંદુ કેન્દ્ર સાથે 90 નો ખૂણો બનાવે, એ તે ક્યુ પણ સ્પર્શ બિંદુ છે, એ પણ કેન્દ્ર સાથે 90 નો ખૂણો બનાવે. એટલે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, 90 ને 90 કેટલા થશે? 180. એટલે હવે આ બંને ખૂણાનો સરવાળો 180 હોય તો આ એક ચતુષ્કોણ છે, પી ઓ ક્યુ ટી. તો એમાં આ બંનેનું માપ 90 ને 180, તો આ 110 હોય ઓ આગળ બનતો ખૂણો, એની સામેનો ખૂણો એટલે કે પી ટી ક્યુનું માપ આવશે આનો પૂરક કોણ, એટલે 180 નો પૂરક કોણ, એટલે આપણને જવાબ મળી જાય 70 અંશ. 180 માંથી 110 અંશ બાદ કરીએ એટલે આપણને જવાબ મળશે 70 અંશ. એની ગણતરી અહીંયા આગળ દર્શાવેલી છે દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની અંદર મિત્રો તમે જોઈ શકો છો આ આકૃતિ અહીંયા બુકમાં દર્શાવેલી છે, અને ચતુષ્કોણના સામસામેના બે ખૂણાઓ નો સરવાળો કેટલો હોય છે અહીંયા આગળ 180. એકબીજાને યાદ રાખી અને તમે ડાયરેક્ટ આ જવાબ મેળવી શકો. એક ગુણના વિકલ્પમાં છે તો 180 માંથી 110 અંશ બાદ કરીએ તો આપણને જવાબ મળશે 70 અંશ. 180 માંથી 110 અંશ બાદ કરીએ તો જવાબ કેટલો મળશે મિત્રો? 70 અંશ. હવે મિત્રો દાખલા નંબર 3 ની રકમ જોઈએ. તો દાખલા નંબર 3 ની રકમ માટે તમે જોઈ શકો છો દાખલા નંબર 3 ની રકમ કે જો ઓ કેન્દ્ર વાળા વર્તુળને, ઓ કેન્દ્ર વાળા વર્તુળને બિંદુ પી માંથી દોરેલા બે સ્પર્શકો પી અને પી બી વચ્ચેનો ખૂણો 80 અંશ હોય, સત્તા તો હોય, તો ખૂણો પી ઓ એ શોધવાનો છે. એના 4 ઓપ્શન છે, એ 50 અંશ, બી 60 અંશ, સી 70 અંશ અને ડી 80 અંશ. તો મિત્રો ઓ કેન્દ્ર વાળા વર્તુળને બિંદુ પી માંથી બે સ્પર્શકો પી અને પી બી દોર્યા છે અને એની વચ્ચેનો ખૂણો આપ્યો છે 80 અંશ. એટલે મિત્રો એની આકૃતિ આ પ્રમાણે આવશે. મિત્રો ખાસ ધ્યાનથી જુઓ દાખલા નંબર 3, એની આકૃતિ આ રીતે આપણને મળશે કે અહીંયા આગળ જે રકમમાંથી જે પ્રમાણે ઓ કેન્દ્રવાળું વર્તુળ છે એની બહારનું બિંદુ છે પી, આ પી બિંદુમાંથી પી એ અને પી બી બે સ્પર્શકો દોર્યા છે અને આ બંને સ્પર્શકો વચ્ચેનો ખૂણો એટલે કે અહીંયા એ પી બી એનું માપ આપ્યું છે આપણને 80 અંશ. મિત્રો હમણાં જ આપણે દાખલા નંબર 2 જોયો એ મુજબ આપણને એ પી બી 80 હોય તો અહીંયા એ ઓ બી નું માપ કેટલું આવશે? તો 180 માંથી એ પી બી ને બાદ કરીએ તો મળે. એટલે અહીંયા ગણતરી દર્શાવેલી છે કે ખૂણો એ ઓ બી બરાબર, ખૂણો એ ઓ બી બરાબર 180 અંશ માઇનસ ખૂણો એ પી બી. 180 માંથી 80 બાદ કરીએ એટલે આપણને જવાબ મળે 100 અંશ. હવે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આપણને ખૂણો માંગ્યો છે એ ઓ પી, કયો ખૂણો શોધવાનો કીધો છે? આપણને મળ્યો કયો? એ ઓ બી ખૂણો મળ્યો 100 અંશ, અને આપણને શોધવાનું કીધું છે એ ઓ પી ખૂણો. તો એ ઓ પી ખો કે પી ઓ એ ખૂણો કોઈ એક જ થાય, એનું માપ કેટલું આવશે? તો અડધું એ ઓ બી કરતા કેવું થશે? અડધું માપ. એટલે કે અહીંયા આકૃતિમાં અહીંયા ગણતરી તમે જોઈ શકો છો કે પીઓએ નું માપ 1/2 નો એ ઓ બી, તો એ ઓ બી નું માપ કેટલું છે? 100 અંશ. 100 ને 2 વડે ભાગવાથી આપણને 50 અંશ જવાબમાં મળશે. 100 ને કેટલા વડે ભાગવાનું મિત્રો? 2 વડે. 100 ને 2 વડે ભાગવાથી આપણને 50 અંશનો જવાબ મળે, એટલે કે ખૂણો એ ઓ પી અથવા તો એને પી ઓ એ કહીએ એનું માપ કેટલું આવશે મિત્રો? 50 અંશ. હવે મિત્રો દાખલા નંબર આપણે 30% કોર્સ થી રિમૂવ થયો, એમાંથી દાખલા નંબર 4-5 કાઢી નાખવામાં આવ્યા છે. એટલે હવે દાખલા નંબર 6 જોઈએ. તો દાખલા નંબર 6 ની રકમમાં તમે જોઈ શકો છો ટેક્સ્ટબુકમાં કે વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ એ થી, વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ એ થી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેમી છે, વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. હમણાં જે આપણે દાખલા નંબર 1 જોયો
એ મુજબ અહીંયા દાખલો ગણી શકાશે. એટલે મિત્રોની આકૃતિ અહીંયા દર્શાવેલી છે. અહીંયા ચોપડામાં તમે જોઈ શકો છો દાખલા નંબર 6 માટે એક વર્તુળ દોરેલું છે. વર્તુળનું કેન્દ્ર છે ઓ. વર્તુળની બહારનું બિંદુ અહીંયા આગળ દર્શાવેલું છે. વર્તુળની બહારનું બિંદુ દર્શાવ્યું છે એ. વર્તુળની બહારનું બિંદુ કયું દર્શાવ્યું છે એ. અને સ્પર્શ બિંદુ છે બી. એટલે કે અહીંયા આગળ એ બી સ્પર્શક દર્શાવેલો છે. વર્તુળના કેન્દ્ર ઓ થી બહારનું બિંદુ એ 5 સેમી દૂર લીધેલું છે. સ્પર્શકની લંબાઈ આપી છે 4 સેન્ટીમીટર. સ્પર્શકની લંબાઈ આકૃતિમાં તમે જોઈ શકો છો એ બી આપી છે 4 સેન્ટીમીટર. અહીંયા બી સ્પર્શ બિંદુ છે. સ્પર્શ બિંદુ કયો આપેલો છે મિત્રો? બી. એટલે તમે જોઈ શકો છો આપણે વર્તુળની ત્રિજ્યા એટલે કે ઓબી તેને અહીંયા સંકેતમાં આર વડે દર્શાવી છે. આર નું મૂલ્ય આપણે શોધવાનું છે. તો કાટકોણ ત્રિકોણ ઓ બી એ માં કયો કાટકોણ ત્રિકોણ જોવાનું મિત્રો? ઓ બી એ માં. અહીંયા લખ્યું છે કાટકોણ ત્રિકોણ ઓ બી એ માં પાયથાગોરસ નિયમ મુજબ કર્ણ કયો થશે? બી કાટકોણો થાય એટલે કર્ણ થશે ઓ એ. એટલે કે ઓ એ સ્ક્વેર બરાબર ઓ બી સ્ક્વેર વત્તા એ બી સ્ક્વેર. એ બી સ્ક્વેર થઈ કે બી એ સ્ક્વેર બંને એક જ કહેવાય. હવે ઓ એ નું માપ આપ્યું છે 5 સેન્ટીમીટર. 5 નો વર્ગ થશે 25. ઓ બી નું માપ છે આર એટલે આર સ્ક્વેર એમનમ. જયારે બી એ નું માપ છે 4 એટલે 4 નો વર્ગ થશે ચોખ્ખું ચોખ્ખું 16. એટલે આ રીતે આપણે મિત્રો તમે જોઈ શકો છો 25 માંથી 16 બાદ કરીએ આપણને જવાબ મળશે આર સ્ક્વેર ની કિંમત આવશે 9 સેન્ટીમીટર સ્ક્વેર. અને એનું વર્ગમૂળ કાઢીએ એટલે 9 નું વર્ગમૂળ આવે 9 સેન્ટીમીટર. માટે અહીંયા વર્તુળની ત્રિજ્યા એનું માપ આવશે 3 સેન્ટીમીટર. હવે મિત્રો દાખલા નંબર 7 જોઈએ. દાખલા નંબર 7 ની રકમ તમે ધ્યાનથી જુઓ. દાખલા નંબર 7 બે સમકેન્દ્રિત વર્તુળો એની ત્રિજ્યા છે 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર. તો મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધવાની છે. બે સમકેન્દ્રિત વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. ખાસ મિત્રો ધ્યાન રાખજો, બે સમકેન્દ્રિત વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર આપેલી છે. અને મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. તો મિત્રો અહીંયા આગળ આકૃતિમાં તમે જોઈ શકો છો કે બે સમકેન્દ્રિત વર્તુળો દર્શાવેલા છે. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા બે સમકેન્દ્રિત વર્તુળો દર્શાવેલા છે. એમાં બેનું કેન્દ્ર છે ઓ. અહીં મોટા નાના વર્તુળની ત્રિજ્યાને 3 સેમી વડે દર્શાવ્યું છે ઓ એમ. ઓ એમ 3 સેન્ટીમીટર. મોટો વર્તુળ છે એની ત્રિજ્યાને મેં અહીંયા 5 સેન્ટીમીટર વડે દર્શાવ્યું છે. અને અહીંયા આનું નામ આપ્યું છે મેં આ મોટા વર્તુળની ત્રિજ્યાને ઓ બી કીધું છે. અને જીવાને આકૃતિમાં એ બી વડે દર્શાવ્યું છે. અહીંયા એ દર્શાવ્યું છે, અહીંયા બી એટલે કે એ બી જીવા છે. આ જે મોટા વર્તુળની જીવા એ બી છે એ નાના વર્તુળને બિંદુ એમ માં સ્પર્શે છે. એટલે કે બિંદુ એમ એ નાના વર્તુળ માટે સ્પર્શ બિંદુ છે. બિંદુ એમ એ નાના વર્તુળનું સ્પર્શ બિંદુ છે. એટલે સ્પર્શ બિંદુ કેન્દ્ર સાથે ત્રિજ્યા દોરી એટલે અહીંયા કાટખૂણો બનાવે. અહીંયા સ્પર્શ બિંદુ આગળ કાટખૂણો બને એટલે મિત્રો અહીંયા કાટકોણ ત્રિકોણ ઓ એમ બી માં આપણે શોધવાની છે જીવાની લંબાઈ. પણ મિત્રો અહીંયા આપણે એમ બી નું માપ શોધી અને એને 2 વડે ગુણીએ એટલે આપણને જીવા એ બી નું માપ મળી જાય. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા આગળ કાટકોણ ત્રિકોણ કરી લીધું છે ઓ એમ બી. એટલે અહીંયા વર્ણનમાં લખ્યું છે કાટકોણ ત્રિકોણ ઓ એમ બી માં પાયથાગોરસ નિયમ મુજબ તો કર્ણ કયો થશે? તો અહીંયા આગળ એમ આગળ કાટખૂણો બને છે એટલે કર્ણ થશે ઓ બી. એટલે કે ઓ બી નો સ્ક્વેર શું આવશે? કર્ણ ઓ બી. ઓ બી સ્ક્વેર કાટખૂણો બનાવતી બાજુ કઈ છે? તો ઓ એમ એટલે ઓ એમ સ્ક્વેર વત્તા એમ બી સ્ક્વેર વત્તા શું આવશે? એમ બી સ્ક્વેર. એટલે ઓ બી નું માપ કેટલું છે? 5. એટલે 5 નો વર્ગ આવશે 25.
9, તો આ 25 માંથી 9 બાદ થઈ જાય, એટલે 25 માંથી 9 બાદ 9 બાદ થશે, એટલે આપણને mb સ્ક્વેર ની કિંમત મળશે 16. અને mb સ્ક્વેર ની કિંમત 16 મળે એટલે એનું વર્ગમૂળ કાઢીએ તો mb ની કિંમત આવશે 4. એટલે આ રીતે આપણે જીવા ab ની કિંમત શોધવી હોય તો mb ના માપને 2 વડે ગુણવાથી આપણને ab જીવાની કિંમત મળે, એટલે કે 4 × 8 સેન્ટીમીટર. અને ખાસ મિત્રો ધ્યાન રાખજો, જ્યારે જ્યારે બે સમકેન્દ્રિત વર્તુળ હોય અને એની બંને વર્તુળની ત્રિજ્યા આપી દીધી હોય તો મોટા વર્તુળની ત્રિજ્યાને આપણે R1 કહીએ અને નાના વર્તુળની ત્રિજ્યાને R2 કહીએ. તો આ રીતે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને જ્યારે સ્પર્શતી હોય તો મોટા વર્તુળની જીવાની લંબાઈ શોધવાનું આ ડાયરેક્ટ સૂત્ર પણ છે. AB બરાબર 2 વર્ગમૂળમાં R1 સ્ક્વેર માઇનસ R2 સ્ક્વેર. આ સૂત્ર આમ તો જૂના કોર્સની ચોપડીમાં આવતું હતું, પણ તમને એક ગુણનો એમસીક્યુ પૂછાય તો તમને જો આ સૂત્ર આવડતું હોય તો તમારે ઉપરની ગણતરી લખવાની જરૂર ન પડે અને તમે આ દાખલો ગણી શકો. એટલે અહીંયા મોટી ત્રિજ્યા, મોટા વર્તુળની ત્રિજ્યા છે 5, એટલે R1ની જગ્યાએ અહીંયા 5 મૂકેલા છે, એટલે કે 5 નો સ્ક્વેર 25. R2 નાના વર્તુળની ત્રિજ્યા છે, જેને આપણે R2 કીધું છે, એનું માપ છે 3 સેન્ટીમીટર, એટલે કે 3 નો વર્ગ થશે 9. તો 25 માંથી 9 બાદ થાય એટલે જવાબ મળશે 16, અને 16 નું વર્ગમૂળ આવશે 4. 4 × 2 બે સહગુણક છે, એટલે 2 ચોક કેટલા થઈ જશે 8. એટલે આ રીતે જે આપણે ઉપર ગણતરી દર્શાવી એ પણ સાચી છે અને એની અહીંયા આગળ બીજી રીત પણ દર્શાવેલી છે. મિત્રો આ સાથે અહીંયા આપણા કોર્સમાં જેટલા દાખલા છે એટલા વર્તુળ ચેપ્ટરના દાખલા અહીંયા પૂર્ણ થાય છે અને આ સાથે આપણે આ પ્રકરણ અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે પછીના પીરિયડમાં આપણે પ્રકરણ નંબર 4 બીજા સમીકરણની ચર્ચા કરીશું. તમારે મિત્રો આ જે દાખલા ગણાવ્યા એ દાખલા ચોપડામાં એક વખત જોઈને ગણવાના, પછી એ દાખલા મોઢે ગણશું. થેન્ક યુ.